તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 11ની પ્રથમ પરીક્ષા માટે અંગ્રેજી વિષયનું જે પ્રથમ પરીક્ષા માટેનું જે બોર્ડની પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેના કુલ માર્ક્સ છે 50 અને સમય રહેશે 2 કલાકનો. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ધોરણ 11 પ્રથમ પરીક્ષા માટે વિષય છે આપણો અંગ્રેજી, અને માધ્યમ છે ગુજરાતી અને અંગ્રેજી બંને, બરાબર. તો આમાં સેક્શન એ જોઈએ. તો સેક્શન એમાં પહેલો જે પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ છે ફોલ્સ. જે તમે પ્રશ્નો તમે અહીંયા સ્ટોપ કરીને જોઈ શકો છો. વેન અલીબાઈ હેડ ટુ સમ ફાઇન્ડ્સ ટુ ગ્રોવલ હી થોટ હી વોઝ સ્નો લેપર્ડ, તો તેમાં જવાબ આવે છે ફોલ્સ. ત્યારબાદ હાર્ડલી હેડ ધ બિયર એવર વેન અલીબાઈ સ્લીપ્ડ ફેલ ડાઉન, તો તેનો જવાબ આવે છે ફોલ્સ. આ પ્રશ્નો છે, તમે સ્ક્રીનશોટ લેતા રહેજો તો તમને સંપૂર્ણ સમજણ પડતી જશે. ત્યારબાદ જોઈએ છીએ હવે સેક્શન ઈમાં જ પ્રશ્ન નંબર 3 જે છે ધ રૂટ્સ ઓફ ધ ઓક ટ્રી હેવ ગોન ડીપ ઇન ટુ ધ સોલ, તો તેનો જવાબ છે ટ્રુ. સાચો જવાબ આવે છે તો તે પણ તમારી સામે છે કે ટ્રુ જવાબ આવે છે, બરાબર. તો તમે સ્ક્રીનશોટ સાથે સાથે લેતા રહેજો. ત્યારબાદ હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 2માં. તો ક્વેશ્ચન 2માં ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ, તો તેમાં પહેલું છે પેશન, તો પેશનનો તો તેની સામે વિશ વગેરે આવે, તો તેમાં નિયરેસ્ટ મિનિંગ હર્ટનો નિયરેસ્ટ મિનિંગ આવે છે, ફેલ્ટ ડિઝાયર. ત્યારબાદ ડ્રગ, તો ડ્રગનો પુશ આવે અથવા ડર્ટી, તો પુલનો છે અ ડલ સ્ટુડન્ટ, તો તેનો પણ જવાબ છે. અને ત્યારબાદ સેલ્ડમ, તો નિયરલી અથવા જે લકીલી વગેરે આવે છે તો તેનો રિયરલી આવે છે જવાબ, તો તે પણ આ છે જવાબો છે. તે તમારા મોબાઈલની સ્ક્રીન પર છે, તમે જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદનો જે પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 3માં ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ ઓપ્શન બ્લેક ઇન્ટ, તો તેમાં આપણે જે સાચો વિકલ્પ છે તે પસંદ કરવાનું છે. તો પહેલો જ પ્રશ્ન છે ધ મધર લેપર્ડ ડીડ નોટ સી એલીબાઈ બીકોઝ, તો તેનો જવાબ આવે છે ડી, શી વોઝ કરેક્ટ કોન્ટ્રેક્ટિંગ ઓન હર કબ્સ, તો તે જવાબ આવે છે ડી. તો તમે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી તમને ખબર પડે પ્રશ્નનો જવાબ શું છે. ત્યારબાદનો હવે પ્રશ્ન નંબર 2 છે, વોટ શુડ વી ડુ ધ પ્રિવેન્ટ સાયકોલોજીકલ ડિઝીઝ, તો તેનો જવાબ આવે છે પોઝિટિવ થિંકિંગ, તેનો જવાબ આવે છે પોઝિટિવ થિંકિંગ, બરાબર. તો એ જવાબ આવે છે, તો તમારો જવાબ આવે છે એ, તો તમે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા રહેજો પ્રશ્નનો. ત્યારબાદનો હવે પ્રશ્ન નંબર 4માં કરેક્ટ ધ સેન્ટેન્સ નેસેસરી, બરાબર. તો તેમાં પહેલો પ્રશ્ન છે ધ નંબર ઓફ પીપલ ડુ નોટ મેટર, તો તેનો જવાબ આવે છે ધ નંબર ઓફ પીપલ ડઝ નોટ મેટર. ત્યારબાદનો પ્રશ્ન આઈ એમ લાઇકિંગ ટુ સી મૂવી એટ ધ થિયેટર, તો તેનો જે જવાબ આવે છે આઈ લાઇક ટુ સી મૂવી એટ થિયેટર. ત્યારબાદનો ત્રીજા નંબરનો પ્રશ્ન છે શ્વેતા ડઝ હર વર્ક વેલ ઇઝન્ટ ઇટ, તો તેનો જવાબ આવે છે શ્વેતા ડઝ હર વર્ક વેલ ડઝન્ટ ઇટ તો તે જવાબ આવે છે. તો અહીં તમે આ જવાબોના સ્ક્રીનશોટ છે તમે જલ્દીથી લઈ લેજો, બરાબર. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 5માં. આપણને પૂછ્યું છે ફાઇન્ડ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ પ્રોપર ફ્રોમ ધ વર્બ્સ ગિવ ઇન બ્રેકેટ્સ, તો અહીં જે કૌંસમાં આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ છે તે આપણે પસંદ કરવાનો છે. તો પહેલી ખાલી જગ્યામાં આવે છે વિન, અને બીજી ખાલી જગ્યામાં આવે છે કમ, બરાબર. ત્યારબાદના બીજા પ્રશ્નમાં માય ડોગ ઇઝ ખાલી જગ્યા, તો ડઝન્ટ બેંક. ત્યારબાદ ત્રીજી ખાલી વી ખાલી જગ્યા વી વિલ બી, બરાબર. અહીં લાલ અક્ષરે લખેલું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈએ સેક્શન નંબર 2માં ક્વેશ્ચન નંબર 6, રાઇટ ધ સ્ટેટમેન્ટ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ ફોલોઈંગ ધ એરિયાઝ, તો તેમાંથી ઓટોમોબાઈલ, તો નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ યોર જે કાર વગેરે જે તમને પ્રશ્નનો જવાબ આપેલો છે તે છે અહીં, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. ત્યારબાદ તમને બીજો છે એન્વાયરમેન્ટ, તો તેના પર તમારે એક સેન્ટેન્સ લખવાનું છે, તો તે સેન્ટેન્સ પણ અહીં લખેલું છે, ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યુ ડેઝ ન્યુ વેઝ ધીસ વિલ બી ગ્રેટ કોમ્પિટિશન ટુ એન્વાયરમેન્ટ, તે જે છે જવાબ એ તમારી સ્ક્રીન પર છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 7, રાઇટ અ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન, તો હવે અરુણિમા લોસ્ટ હર લેગ, તો અરુણિમાએ તેનો પેર ગુમાવ્યો, તેના પર આપણે લખવાનું છે. તો જે અહીં તમને આન્સર આપેલો છે નવનીત, પેજ 12, પેજ નંબર 12, આપણી જે નવનીત છે
ગાઈડ એના પેજ નંબર 12 ઉપર તમને આ સંપૂર્ણ જવાબ છે તે મળી જશે. ત્યારબાદ સેક્શન નંબર સી છે, તો સેક્શન સીમાં ક્વેશ્ચન હેઠળ રીડ ધ એક્સરસાઇઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તો તમારે ફકરો વાંચીને જો પ્રશ્નનો જવાબ આપવાના છે. તો વોટ કાઇન્ડ ઓફ ગેજેટ ઇઝ સિન્સેન્સ, તો એ જે છે તેનો જવાબ તે અહીં આપેલો છે બરાબર. તો તમે આ વિડીયોને પોઝ કરી અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ બીજા નંબર હાઉ ડઝ સીધે ફંક્શન, તો તેનો જવાબ છે તે પણ અહીં આપેલો જ છે આપણને. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો આ જવાબ, તો તેનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અને ત્યારબાદ હવે આગળ જોઈએ બીજા જે પ્રશ્નો, ક્વેશ્ચન નંબર 9માં આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, તેમાં પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન, તો તેના જે જવાબો છે તે તમારી નવનીતની ગાઈડના પેજ નંબર કયા પેજ નંબર ઉપર આવેલો છે તે જણાવેલું છે. તો તમે અહીંથી સ્ક્રીનશોટ લઈ લઈને તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. ત્યારબાદ હવે સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 10, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ પેરેગ્રાફ ઇન 18 વર્ડ, તો તમારે આ છે જે આપેલું છે કોષ્ટક, તેના પરથી 80 અંકો અક્ષરોનો આપણે પેરેગ્રાફ લખવાનો છે, તો તેના પરથી તમારે લખવાનો છે. ત્યારબાદ 11મા પ્રશ્નમાં રાઇટ પેરેગ્રાફ 150 વર્ડનો તમારે લખવાનો છે, ઈચ વન ડ્રીવન. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 11, રાઇટ અ પેરેગ્રાફ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12માં તમારે છે એ એક રિપોર્ટ, એટલે કે આપણે શું કહેવાય, જે અહેવાલ કહેવાય, અહેવાલ લખવાનો છે તમારે. આજે 21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે તમારી સ્કૂલમાં યોજાયો છે તેના વિશે, તો એ તમે જાતે લખી શકો છો. અથવા તમને ના ફાવે તો તમે અમારી વેબસાઇટ છે જે તેના પર અમે મૂકી દઈશું, તો www.digitalshala.blogspot.com આ વેબસાઇટ પર તમે જઈને પણ લખી શકો છો. અથવા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ જે PDF છે તેની પણ લિંક મળી જશે, અને આખા સોલ્યુશનની PDFની લિંક પણ અમારી વેબસાઇટ પર મળી જશે. તો અમારી વેબસાઇટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે ચેકઆઉટ કરી શકો છો. વિડીયો પસંદ આવે વિડીયો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો, અને તમારે બીજા કયા વિષયના સોલ્યુશન જોઈએ છે તે પણ કમેન્ટ કરી દેજો. બરાબર, જય હિન્દ, વંદે માતરમ.